દેગામ પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપીને જણાવ્યું છે કે પોતે વેપાર કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે અને તેઓ અત્યારે હિંમતનગર ખાતે રહે છે અને મૂળ વતની દેવલ ગામડી જિલ્લો ડુંગરપુર વતની છે અને તેમને દેહગામ ખાતે પોલીસ ફરિયાદ આપીને જણાવ્યું છે કે મારે ત્રણ સંતાન છે તેમાં એક મોટી દીકરી નામે ઉન્નતિ છે તેની ઉંમર સત્તર વર્ષ અને અગિયાર મહિના થવા પામી છે જે દેહગામ ખાતે આવેલ ડોક્ટર બી આર આંબેડકર કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતી હોય ત્યારે ઓચિંતા ગઈકાલે અમારા ઉપર દેહગામ નર્સિંગ કોલેજના શિક્ષકનો ફોન આવ્યો કે તમારી દીકરી ઉન્નતિ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ અગિયાર વાગે મોબાઈલ ઉપર ફોન આવેલો અને કહ્યું કે ઉન્નતિને બે દિવસની રજા આપો ત્યારે હું તેના પિતા બોલું છું તેમ કહીને આ કોલેજમાંથી રજા મેળવીને પંદર દિવસ જેટલો સમય થયો પરંતુ તે પરત આવી નથી અને તેને પરત કોલેજ મોકલો ત્યારે તેના પરિવારે ઉન્નતિની તપાસ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો અને ઉલટ તપાસ કરતા કોઈ સમ તેને ભગાડી ગયો હતો જેથી પરિવારે પૂરેપૂરી તપાસ કરીને તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ દેહગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું છે કે યુવક ભગાડી ગયો છે અને તેની તપાસ કરતા તે યુવકનું નામ છે દીપક શ્યામલાલ લિંબાત અને તે ઉદેપુર જિલ્લાના ખેડવાડ તાલુકાના ખંડાળ ગામનો વતની છે તેમજ તે ફોટોગ્રાફરનું કામ કરે છે અને તે ઇસમ તેને ભગાડી ગયો છે તેવી ફરિયાદ તેના વાલી વારસે દેહગામ પોલીસ સ્ટેશનને લખાવી છે અગરસિંહ ચૌહાણ કેટીવી ન્યૂઝ દેહગામ